સૌ બાલમિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર આજની વાર્તાનું શીર્ષક છે શાકભાજીની ઓળખ આજે રવિવારની રજા હતી તેથી સમર્થ ઘરે જ હતો સમર્થ ફળિયામાં રમતો હતો તેની મમ્મીએ ત્યાં આવીને એને કહ્યું સમર્થ આજે તારે શાક લેવા જવાનું છે જઈશ ને સમર્થે અરખાતા જવાબ આપ્યો હા હા જરૂર લાવો ને થેલી ને પૈસા થેલી ને પૈસા લઈને સમર્થ તો ઉપડ્યો શાક માર્કેટ શાક માર્કેટમાં તો શાકની ઘણી બધી રેકડીઓ હતી બધા શાક અહીંયા મળે સમર્થ એક મોટી રેકડી પાસે આવીને ઊભો આ રેકડીમાં લગભગ બધા જ શાક હતા સમર્થને જોઈ અને શાક તો મંડ્યા ઉછળવા બટેટા ટમેટા રીંગણ ડુંગળી ભીંડો ગુવાર ફ્લાવર દૂધી ભાજી વગેરે શાક સમર્થને કહેવા લાગ્યા મને લઈ લે મને લઈ લે સમર્થ તો મૂંઝાયો હવે શું કરવું ત્યાં જ બધા શાક મંડ્યા રજૂઆત કરવા બટાકાએ સૌથી પહેલાં ઉછળતા કહ્યું નામ છે મારું બટાટું કોઈ ના રહે મારાથી છેટું ફરાળ માટે મને બોલાવે વસ્તુ મારી સૌને ખૂબ ભાવે હું તો છું શાકોનો રાજા મને લીધા વિના ના જા ત્યાં જ ટમેટાએ બટેટાની સામે મોઢું બગાડ્યું તેણે સમર્થની સામે જોઈને કહ્યું મારું નામ છે ટમેટું ખાધે હું છું ખાટું ખાટું રંગ મારો છે લાલ બાળકો કરે મને વાલ સ્વાદ મારો સૌને ગમે શાક મારું સૌ ખુશીથી જમે ત્યાં જ રીંગણે જરા આગળ આવી ટમેટાને બાજુમાં ખસેડી અને વટથી સમર્થને સમજાવ્યું માન સૌ શાકમાં મારું ઘણું હું તો ભાઈ નામે રીંગણું સૌ શાક સાથે ભળી જવું ખાનારનું મન હું જીતી લઉં ઓળો ભાવે સૌને શિયાળે શાકમાં મને સૌ પ્રેમથી ભાળે એવામાં ભીંડો અને ગુવાર પણ સાથે મળી ખભે ખભા મિલાવી અને નાચતા ને ગાતા કહેવા લાગ્યા અમે તો છીએ ભીંડો ને ગુવાર આકાર અમારો જોયેલો તલવાર અમારો પણ ભાવે ઘણાય ને સ્વાદ કદી ન કરીએ કોઈનો વાદ સૌ શાક સાથે અમે તો ભળતા કદીએ ના અમે લડતા ઝઘડતા ખોરાકમાં અમારું એ જુદું સત્વ ઓછું નથી હો માન કે મહત્વ ત્યાં તો ફ્લાવર પણ કૂદીને સૌની આગળ આવી ગયું ફૂલાતા ફૂલાતા સમર્થની સામે જોઈ અને તેણે કહ્યું હું છું ભાઈ ગોળ મટોળ ફ્લાવર ફૂલ જેવું હું આકારે હું ઘટાદાર બીજું નામ છે મારું ફૂલ કોબી સ્વાદ વધારવાની મારી છે ખૂબી ઊંધિયું શાક માં વપરાતું મને પણ સૌ ખાતું હોશે હરખાતું ફ્લાવરની હજુ વાત પૂરી થઈ ન થઈ ત્યાં તો દૂધીએ પોતાના કદ જેવડી લાંબી છલાંગ લગાવી અને તે પણ બોલવા હું તો છું દૂધી લાંબી લાંબી હલવામાં મને કોઈ ન શકે આંબી શાકમાં પણ હું ઘણી વપરાતી પ્રજા મને ઢોકળા રૂપે પણ ખાતી ખાધે પીધે તંદુરસ્તી કરતી વૃદ્ધિ બુદ્ધિ પણ વધારતી હું તો ભાઈ દૂધી દૂધીની રજૂઆત પૂરી થતા ભાજી ધીરેથી આગળ આવી તેણે હળવેથી સમર્થને સમજાવ્યો હું છું ભાજી પાંદડાઓ રૂપે ઘણી બીમારીઓ મારાથી ન છૂપે ખાધે હું છું ગુણકારી ઘણી માંદગીને તો લઉં હણી આંખોની રક્ષા માટે હું વખણાવ ખીચડીની સારી સાથી મને નિયમિત ખાજો ઘણા રોગો દૂરથી જ કહેશે આવજો સમર્થે આ બધા શાકભાજીઓની રજૂઆત ધ્યાનથી સાંભળી તેને થયું કે બધા શાકની કંઈક ને કંઈક વિશેષતા છે આમાંથી લેવું શું તરત જ તેને એક વિચાર આવ્યો તેણે શાકવાળા પાસેથી બધા શાક થોડા થોડા ખરીદ્યા અને તે પછી હરખાતો હરખાતો તે ઘર તરફ આવ્યો ઘરે સમર્થે મમ્મીને બધી વાત કરી ત્યાં બાજુમાં પપ્પા પણ બેઠા હતા તેમણે સમર્થને ખોડામાં બેસાડતા કહ્યું બેટા દરેક શાક આપણા શરીરના આરોગ્ય માટે જરૂરી છે આપણે વારાફરતી દરેક શાક ખોરાકમાં લેવા જોઈએ દરેક શાકમાં વિવિધ વિટામિનો અને પોષક ઘટકો હોય છે ત્યાં મમ્મીએ પણ સમર્થને તેડી લઈને કહ્યું બધા શાક જે ખાય તંદુરસ્તી તેની હરખાય મજબૂત બને તનમન પ્રફુલ્લિત રહે જનજીવન સમર્થે પણ મમ્મી પપ્પાને હસીને કહ્યું હવેથી હું ખાઈશ બધા શાક નહીં કાઢું કોઈ શાકના વાંક શાક સગડા ખાઈ મજબૂત થઈશ ફાયદા હું તો સૌને આના કહીશ આ સાંભળી અને થેલીના બધા શાક એક સામટા બોલ્યા ધન્યવાદ ધન્યવાદ ખૂબ ગમી હશે આભાર આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ